વાલા મારા માં આવજે હો હો પંજરી ચોકલેટ ખાવા આવજે હા જન્માષ્ટમી આવી રહી છે મિત્રો તો ગોપાલ માટે આજે આપણે પંજરી ચોકલેટ અને પંજરી ચોકો ખજૂર બનાવીશું અને લાલાને તો ભોગ ધરાવીએ એટલા ઓછા અને જેટલા લાળ કરાવીએ એટલા ઓછા બરાબર ને મિત્રો તો આજે આપણે બાલગોપાલ એટલે કે કાનુડા માટે પંજરીમાંથી ચોકલેટ અને ખજૂર બનાવીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે ગોકુળ અષ્ટમીના તહેવાર માટે ખાસ પંજરીના પ્રસાદનું ખૂબ જ મહત્ત્વ છે અને આ પંજરી ઘરે કેવી રીતે બને તે ચોક્કસ માપ અને ટીપ સાથે ડિટેલમાં વિડીયો બનાવીને મેં આ ચેનલ પર મૂક્યો છે અને એની સાથે મેં મીઠી બુંદી ગોળ પાપડી અને પંચામૃત પણ કેવી રીતે બને એ પણ બતાવ્યું છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો એ રીતે તમે પંજરી ચોક્કસ બનાવજો તો આ પંજરી બનાવી લીધી છે મેં તો સૌથી પહેલાં આપણે પંજરી ચોકલેટ બનાવવાની શરૂઆત કરીશું તો એને માટે ચોકલેટને ડબલ બોઇલર સિસ્ટમથી ઓગાળી લઈશું તો આ એક વાસણમાં આ રીતે પાણી ઉકાળવા મૂક્યું અને હવે આ રીતે કાચનું એક બાઉલ લઈને એના ઉપર ગોઠવીએ અને ત્યારબાદ ગેસની આંચ સ્લો કરીશું અને આ અડધો કપ ચોકલેટ છે જે આ સ્વરૂપે અથવા સ્લેબના સ્વરૂપે તમને માર્કેટમાંથી મળશે એને ઉપરના કાચના બાઉલમાં લઈશું કે જેથી નીચેથી ગરમી મળશે અને ચોકલેટ મેલ્ટ થશે હવે તમે જોઈ શકો છો ચોકલેટ આવી રીતે મેલ્ટ થવા માંડી છે એટલે કે પીગળવા માંડી છે બધી ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે પ્રસાદ માટે જે પંજરી બનાવેલી છે એમાંથી બે ટેબલ સ્પૂન જેટલી પંજરી આ ચોકલેટમાં ઉમેરીશું આ બીજી ટેબલ સ્પૂન ઉમેરી અને સારી રીતે ચોકલેટની અંદર પંજરીને મિક્સ કરીએ આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ પંજરીવાળા ચોકલેટના મિશ્રણને આપણે ચોકલેટ મોલ્ડમાં લઈશું અને ચોકલેટના મોલ્ડ આ રીતે તમને માર્કેટમાં આસાનીથી મળશે અને આ રીતે મોલ્ડમાં લઈશું કે જેથી ચોકલેટનો મનગમતો આકાર આપી શકાય તો આ રીતે ચોકલેટનું મિશ્રણ આમાં મૂકતા જઈએ અને હલકા હાથે મોલ્ડને થપથપાવતા જઈશું કે જેથી ચોકલેટ બધી બાજુ સ્પ્રેડ થઈ જાય અને તમે હજી સુધી આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બાજુમાં આપેલા બેલના ચિહ્નને જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો આ રીતે આપણે બધી ચોકલેટને મોલ્ડની અંદર ભરી લઈશું અને આ રીતે થપથપાવીને ફ્રીઝરમાં એને વીસ મિનિટ સુધી મૂકીશું કે જેથી ચોકલેટ સરસ રીતે સેટ થઈ જાય આ રીતે મેં એને ફ્રીઝરમાં મૂક્યું છે અને હવે ચોકો ડ્રાયફ્રૂટ પંજરી ખજૂર બનાવીશું તો એને માટે આ સીડલેસ ખજૂર લીધું છે એને આ રીતે વચ્ચેથી કટ મૂકીશું કે જેથી વચ્ચે આપણે ડ્રાયફ્રૂટ ભરવાના છીએ તમે ઠળિયાવાળા ખજૂર લઈને ઠળિયો કાઢી નાખીને પણ આ રીતે ડ્રાયફ્રૂટ ભરી શકો છો તો આ થોડા કાજુ બદામ અને અખરોટ છે એના ટુકડા કરી લઈએ ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય એ રીતે લઈ શકો છો હવે આ રીતે ડ્રાયફ્રૂટને ખજૂરની અંદર ભરી લઈશું આ રીતે આપણે બધા ખજૂરને ડ્રાયફ્રૂટ અંદર ભરી લઈશું અને ત્યારબાદ અગાઉ જે આપણે ચોકલેટને ઓગાળવાનો પ્રોસેસ કર્યો એ જ ફરીથી કરીશું તો આ પાણી મૂક્યું છે અને ઉકળવા માંડે એટલે આ કાચનું બાઉલ મૂક્યું અને ત્યારબાદ પોણો કપ જેટલી ચોકલેટ લઈશું અને એને મેલ્ટ થવા દઈએ અને પાણી ઉકળવા માંડે એટલે ગેસની આંચ સ્લો કરી દેવાની એ ખાસ યાદ રાખવાનું અને ચોકલેટ મેલ્ટ થાય છે ત્યાં સુધીમાં એક ડીશમાં આપણે પંજરીને ફેલાવી દઈએ આ રીતે પંજરીને ફેલાવી દીધી છે હવે ચોકલેટ જોઈ લઈએ તો સરસ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે જે ખજૂરને સ્ટફ કરી લીધા છે એને એક પછી એક ચોકલેટમાં ડીપ કરીશું અને ચારે બાજુથી ચોકલેટથી એને કવર કરીએ અને ત્યારબાદ આપણે ડીશમાં જે પંજરી ફેલાવેલ છે એમાં મૂકીશું અને ચારે બાજુ પંજરીથી કવર કરી લઈશું આ રીતે પંજરી ફેલાવી લઈએ લડ્ડુ ગોપાલ માટે એક નવી ફ્લેવરમાં ચોકલેટ અને ખજૂર તૈયાર થઈ રહ્યા છે આજે તો આપણા લાલજી મહારાજ પણ ખુશ થઈ જશે સરસ નવી જાતની ચોકલેટ અને ખજૂર ખાવા મળશે એમને પણ આ રીતે બધા ખજૂરને ચોકલેટ અને પંજરીથી કવર કરી લઈએ અને ત્યારબાદ હાથમાં થોડું ઘી લઈશું અને એક એક ખજૂરને હાથમાં લઈને થોડું ફિનિશિંગનો ટચ આપીશું આ રીતે અને ત્યારબાદ આ ખજૂરને પણ આપણે વીસ મિનિટ સુધી ફ્રીઝમાં મૂકીશું આ રીતે તૈયાર કરીને એને પણ ફ્રીઝરમાં મૂકી દઈએ હવે આપણે જે ચોકલેટ ફ્રીઝમાં મૂકી હતી ફ્રીઝરમાં એ સેટ થઈ ગઈ છે અને રેડી થઈ ગઈ છે તો એને હવે અનમોલ્ડ કરી લઈએ વાવ કેટલી ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે અને આપણી સરસ પંજરી ચોકલેટ પણ રેડી થઈ ગઈ છે કેટલી સરસ દેખાય છે જુઓ તો હવે આ પંજરી ચોકલેટને આપણે પ્લેટમાં સર્વ કરીએ સાથે થોડી પંજરી પણ મૂકી છે તો તૈયાર છે આપણા સૌના માનીતા બાલગોપાલને ધરાવવા માટે સરસ મજાની પંજરી ચોકલેટ કટ કરીને બતાવું છું તમને બહુ જ ઈઝીલી કટ થઈ જાય છે હવે આપણું આ ખજૂર પણ ફ્રીઝરમાંથી મેં કાઢી લીધું છે એટલે કે રેડી થઈ ગયું છે તો એને પણ કટ કરી લઈએ અને તમે જોઈ શકો છો ઉપર પંજરીનું કોટિંગ એની સાથે નીચે ચોકલેટનું લેયર એની નીચે ખજૂર અને વચ્ચે ડ્રાય ફ્રૂટ તમે જોઈ શકો છો તો આપણે પંજરી પણ ઘરે બનાવી અને એમાંથી ચોકલેટ અને ખજૂર પણ ઘરે બનાવ્યા હરખથી હૈયામાં હેતને સમાવીને હોંશે હોંશે લાલાને પ્રસાદી ધરાવીએ અને સ્નેહના અને ભક્તિના મીઠા હાલરડા રૂપી ભજન ગાઈને લાલાને આજે ઝુલાવીશું કે જેથી લાલો આપણા ઉપર આશીર્વાદની છાયા વરસાવે અને એ છાયા તમારા પરિવાર પર હંમેશા રહે અને આવી જ એક નવી રેસીપી સાથે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી